આપણને લાગે બધું દુખાને જ છે, એવા ધમાલ મસાવે. પણ ભીતર મૃત્યુ ના રડાવે, રડાવે મારો હતો ઈ. મૃત્યુ ના રડાવી શકે બાપ, મૃત્યુ તો મંગલમય છે, મૃત્યુ આખીર છે. આપણે સમજીએ બહુ ઊંડાણામાં જાય તો પ્રારંભ છે, જીવનની યાત્રા છે, એનાથી ભાગવાની જરૂર, થી જાગવાની જરૂર છે. અને બહુ ઊંડાણામાં લઈ જાઓ ને તો આ દેહને જ્યાં સુધી શ્વાસ છે ને ત્યાં સુધી મારો દીકરો, મારી બેન, મારી માં, મારો ભાઈ, બધા મારા મારા કરે. પણ જેવો શ્વાસ પૂરો થાય ને એટલે હગી માં એમ કે હવે આને કાઢી જાઓ. કેમ? તો કે દુર્ગંધ આવશે. આ શ્વાસ તણી સગાયો છે, યાદ રાખજો. એક 35 વર્ષના વ્યક્તિને અડધારે એક સાધુ મહાત્મા કીધું, ભાઈ તારી 40 વર્ષની ઉંમર છે, તારો દીકરો હતો 18 વર્ષનો, તું ભજન કરવા નીકળી જા, તારી જિંદગીમાં ભજન લખ્યું છે. અરે બાપુ, હું કેમ ભજન કરવા નીકળું? મારી ઘરવાળી મને બહુ પ્રેમ કરે છે. મારી ઘરવાળી મારી વગર ન જીવી શકે, મારા બાળકો મારી વગર ન જીવી શકે, મારી મા જ મને જમાડી જ જમે છે. બાપુ સમાજની ખબર નહીં, પણ મારો પરિવાર મારી વગર મરી જાય, મારી વગર ન જીવી શકે. આખી દુનિયાને આવો વહેમ છે, હો આખી દુનિયાને આવો વહેમ છે કે હું ન હોઉં તો મારો પરિવાર મરી જાય, આવા હજારો સ્મશાનમાં બળી જાય જેની રાખઈ નહીં જડતી. મારો પરિવાર એ તમારો વહેમ છે, આમાં શ્વાસ છે ને એટલે બધા મારો એમ કહે. બાકી મેં જોયા સેવા અનેક, તમારી વગર હું જીવી ન હકું, તમે સવો તો જ હું સૌને આવા પ્રેમ કરનાર ને ગુજરી જાય. ત્રીજે વર્ષે બીજા ઘર કરતા જોયા છે મેં. હા, હાથ હાથ જન્મના ફેરે આવે, એક તો પૂરું કરો હાથ વાળાવ નહીં બા. સાધુ મહાત્મા કીધું, ભાઈ તારો વ્યામ છે બોલે નહીં બાપુ. સાધુ મહાત્મા કીધું, અખતરો કરવો છે. સાધુ મહાત્મા 30 મિનિટ શ્વાસ રોકવાની પ્રક્રિયા યોગ શીખડાયો. મૃત્યુ દેહ લાગે, મૃત્યુ થાય નહીં, પ્રયોગ આપ્યો મૃત્યુનું નાટક 30 મિનિટ કરવાનું. યુવાન ઘરે આવ્યો, ઠેસ વાગી, યુવાન પડી ગયો, મૃત્યુ થયું, હાહાકાર મશી ગયો, લોકો રોઈ પડ્યા છે. પોતાની બેફામ રોવે, મારા પતિ ગુજરી ગયા, મને જીવીને કોઈ રસ નથી, મને કોઈ ઝહેર આપો, મારે મરી જવું છે. માં રોવે, હે ભગવાન મારી આયુ લઈ લીધી હોત તો. સંતાનો રોવે, પરિવાર રોવે. સાધુ મહાત્મા, એક ભાઈ રોવાનું બંધ કરો. કેમ? આ યુવાન હમણાં જીવતો થશે, હે હા, પણ એક પ્રયોગ કરવો પડશે. બધાએ કીધું, અરે બાપજી તમે જે કહો એ કરવા ત્યાર છે, બસ અમારા પતિદેવ જીવિત થાય. સાધુ મહાત્મા એક પાણીનો લોટો મંગાવ્યો, 3 વાર શરીર માથે ફેરાવે. સાધુ મહાત્મા કીધું, આ પાણીનો લોટો જે પીવે એ મરી જાય, આ યુવાન જીવતો થાય. પેલું એને ઘરવાળાને દીધું કે લ્યો દેવી. બોલી ભાઈ, વિચાર કર્યો કે હું પીવું ને હું મરી જાઉં, પછી મારો ઘરવાળો જીવતો થાય, મારે શું કામનો? એટલે બાઈ કીધું, મને કઈ જીવવામાં બહુ રસ નથી, મરજો બાપ જીવજો માં, બાળકોને માનો ખપ વધારે હોય, હું આ છોકરા માથે ભાવ કાઢી નાખે, મારે નથી પીવું. એની માને કીધું, તમે એ કેવું બીજા છોકરાને જમાડીને જમી લે, મારે નથી પીવું. એના બાપને કીધું, એ કેવું સસમા સડાવીને પેઢી હલાવે, મારે નથી પીવું. એ આખા ઘરમાં લોટો ફેરાયો, કોઈએ ન પીધો. બધાએ ભેગા થઈને ઓલા બાપુને કીધું કે બાપુ તમે પી જાઓ, તમારે ક્યાં કોઈ વાંધો છે? સાધુ મહાત્મા કે લાવો ભાઈ હું પી જાઉં. સાધુ મહાત્મા જળ પી ગયા, યુવાન જીવિત થયો. સાધુ મહાત્માને કઈ થયું નહીં, પત્ની દોડી દોડી આવી, મારા પતિ દેવ જીવિત થયા. બસ ખબરદાર, હવે મને પતિ કહીશ નહીં. શું કામ? થોડી વાર પહેલા તો આ બાળકો માટે ભવ કાઢવા તૈયાર હતી, હવે મારો નવો જન્મ છે. જ્યાં સુધી મને વહેમ હતો કે તમે મારા છો, પણ નહીં, આ દેહ હારે તમારી સગાઈ છે. શ્વાસ છે ને ત્યાં સુધી બધા મારો મારો કે, જેવો શ્વાસ પૂરો થાય ને એટલે કોઈ કોઈનું છે નહીં બાપ. મારા કવિએ બહુ સરસ શબ્દો આપ્યા છે. કોઈ કોઈનું નથી રે.